શાંતિ 26/1/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાગો, તમને હમણાં શાંતિધામ અને સુખધામ જવાનો સહારો એટલે કે સાથ મળ્યો છે. તમે બાપને યાદ કરતા કરતા પાવન બની, કર્માતીત થઈ પોતાના શાંતિધામમાં ચાલ્યા જશો. પ્રશ્ન છે, બાપનો પુચકાર એટલે કે પ્રેમ ક્યાં બાળકોને મળે છે? બાપનો શો કેવી રીતે કરશે? ઉત્તર છે, જે બાળકો વફાદાર, સર્વિસેબલ એટલે કે સેવાધારી અને બહુ જ મીઠા છે, ક્યારેય કોઈને દુઃખ નથી આપતા, એવા બાળકોને બાપનો પુચકાર મળે છે. જ્યારે આ બાળકોનો પરસ્પર ખૂબ ખૂબ લવ રહે, ક્યારેય પણ ભૂલો ન થાય, મુખથી દુઃખ આપવાવાળા બોલ ન નીકળે, સદા ભાઈ ભાઈનો રૂહાની પ્રેમ રહે, ત્યારે બાપનો શો કરી શકશો. ગીત છે, મુજકો સહારા દેને વાલે યે દિલ કહે તેરા શુક્રિયા. ઓમ શાંતિ. ગીત તો બાળકોએ ઘણી વાર સાંભળ્યું છે. બાળકો સમજે છે કે આવા ગમનમાં આપણે કેટલા ભટક્યા છીએ. ડ્રામાના પ્લાન અનુસાર એક શરીર છોડી બીજું લીધું, સુખધામમાં પોતે જ એક શરીર છોડતા હતા, બીજું લેતા હતા ખુશીથી. હવે બાપ ખુશીથી શરીર છોડવા માટે સમજાવી રહ્યા છે. બાળકો સમજે છે કે આપણે આત્મા પરમધામથી આવ્યા છીએ, આપણે આત્મા અહીં પાઠ ભજવીએ છીએ. પહેલા આત્માને નિશ્ચય જોઈએ કે આપણે આત્મા અવિનાશી છીએ. બાળકને સમજાવ્યું છે, સહારો આપવા વાળા એક જ બાપ છે. બાપને યાદ કરવાથી ખૂબ ખુશી થાય છે. આ ખૂબ સમજવાની વાતો છે. પહેલા બધા શાંતિધામમાં રહે છે, પછી પહેલા સુખધામમાં આવે છે. બાપ તમને સહારો આપે છે. બાળકો, તમારું શાંતિધામ સુખધામ આવ્યું કે આવ્યું, આ તો નિશ્ચય છે કે આપણે આત્મા એક શરીર છોડી બીજું લઈએ છીએ. પહેલાથી જ અવિનાશી પાર્ટ મળેલો છે. તમારે આ 84 જન્મોનો પાર્ટ ભજવવાનો છે. બાપ બાળકો સાથે જ વાત કરે છે, કારણ કે આ વાતો તમારા સિવાય બીજું કોઈ જાણતું જ નથી. આ પુરુષોત્તમ સંગમયુગ પર જ પુરુષોત્તમ બનાવવા માટે બાપ રસ્તો બતાવે છે. આત્માને કોઈ ડર ન હોવો જોઈએ. આપણે તો ખૂબ ઊંચ પદ મેળવીએ છીએ. તમે બધા જન્મોને જાણી ગયા છો. આ છે અંતિમ જન્મ. આત્મા સમજે છે, અમને સહારો મળ્યો છે શાંતિધામ સુખધામમાં જવા માટે, તો ખુશીથી જવું જોઈએ. પરંતુ હમણાં આ જ્ઞાન મળ્યું છે કે આત્મા પતિત છે, આત્માની પાંખો તૂટી ગઈ છે, માયા પાંખ તોડી દે છે એટલે પાછા જઈ નથી શકતા. પાવન જરૂર બનવાનું છે. ત્યાંથી નીચે તો આવી ગયા, પરંતુ હવે જાતે જ પાછા જઈ નથી શકતા. બધાને પાર્ટ ભજવવાનો જ છે. તમારે પણ એવું સમજવાનું છે, આપણે ખૂબ ઊંચા કુળના છીએ. હવે આપણને ફરીથી ઊંચ રાજધાનીનું રાજ્ય ભાગ્ય મળે છે. પછી આપણે આ શરીરને શું કરીશું? આપણને નવું શરીર તો ત્યાં મળવાનું છે. એવી રીતે પોતાની સાથે વાતો કરો. બાપે પોતાનો પણ પરિચય આપ્યો છે. રચનાના આદિ મધ્ય અંતના પણ રહસ્ય સમજાવે છે કે આત્મા જ સતો પ્રધાન, સતો રજો તમોમાં આવે છે. હવે ફરી આત્મ અભિમાની બનવું પડે.
આત્માએ જ પવિત્ર બનવાનું છે. બાપે કહ્યું છે, બસ મુજ એકને જ યાદ કરો, બીજા કોઈને પણ યાદ ન કરો. ધન, સંપત્તિ, મકાન, બાકો વગેરેમાં બુદ્ધિ ગઈ તો કર્માતીત અવસ્થા મેળવી નહીં શકો. પછી પદ ઓછું થઈ જશે અને પછી સજાઓ પણ ખાવી પડશે. હવે આપણે આત્મા પાછા જવાના છીએ, પાવન બનીને જવાનું છે. બાપ આવ્યા છે પાવન બનાવવા, તો આપણે ખુશીથી બાપને કેમ નહીં યાદ કરીએ? જે આપણા વિકર્મ વિનાશ થઈ જાય, પોતે યાદ કરતા હશે તો બીજાને પણ કહેવાથી તીર લાગશે. આને વિચારસાગર મંથન કહેવાય છે. સવારે વિચારસાગર મંથન સારું થાય છે, કારણ કે બુદ્ધિ સારી હોય છે, રિફ્રેશ થાય છે, ભક્તિ પણ એ સમયે થાય છે. ગીત છે, રામ સુમીર પ્રભાત મોરે મન, ભક્તિ માર્ગમાં તો ફક્ત ગાતા હતા. હમણાં બાપનું ડાયરેક્શન છે કે સવારે સવારે ઉઠી મને યાદ કરો. સતયુગમાં તો રામને યાદ નથી કરતા. આ બધો ડ્રામા બનેલો છે. બાપ આવીને જ્ઞાન અને ભક્તિના રહસ્ય સમજાવે છે. પહેલા તમે નહોતા જાણતા, એટલે પથ્થર બુદ્ધિ કહેવાય છે. સતયુગમાં એવું નહીં કહેવાશે. આ સમયે જ કહે છે, ઈશ્વર તમારી બુદ્ધિને સારી કરે. અહીંનું ગાયન ભક્તિ માર્ગમાં ચાલે છે, તો બાપ બાળકોને ખૂબ પ્રેમથી સમજાવે છે કે બાળકો, તમે મુજ બેહદના બાપને ભૂલી ગયા છો. તમને અડધા કલ્પ માટે મેં જ બેહદનો વારસો આપ્યો હતો. તમને બેહદનો સંન્યાસ મેં જ કરાવ્યો હતો. મેં જ કહ્યું હતું કે આ આખી જૂની દુનિયા કબ્ર દાખલ થવાની છે. જે ખતમ થવાની છે તમે એને યાદ કેમ કરો છો? તમે મને બોલાવો જ છો કે બાબા, અમને પતિ દુનિયાથી જોડાવી પાવન દુનિયામાં લઈ જાઓ. પતિ દુનિયામાં કરોડો મનુષ્ય છે, પાવન દુનિયામાં બહુ જ થોડા હોય છે. તો કાળોના કાળ મહાકાળને બોલાવે છે ને. ભક્તોએ ભગવાનને બોલાવ્યા કે આવીને ભક્તિનું ફળ આપો. અમે ખૂબ ધક્કા ખાધા છે, અડધા કલ્પની આદત પડેલી છે, તો એને છોડવામાં મહેનત લાગે છે. આ પણ ડ્રામામાં નોંધ છે. બાકો નંબરવાર પુરુષાર્થ અનુસાર પોતાની કર્માતીત અવસ્થા મેળવે છે, કલ્પ પહેલાની જેમ. પછી વિનાશ થઈ જશે. હમણાં તો રહેવાની જગ્યા જ નથી, અનાજ નથી, ખાઈ ક્યાંથી? અમેરિકામાં પણ કહે છે, કરોડો મનુષ્ય ભૂખમાં મરશે. આ નેચરલ કેલેમિટીસ, કુદરતી આપદાઓ તો થવાની જ છે. લડાઈ લાગી જાય તો અનાજ ક્યાંથી આવશે? લડાઈ પણ ખૂબ ભયાનક હોય છે. જે પણ સામાન એમની પાસે તૈયાર છે તે બધું કાઢશે. કુદરતી આપત્તિ પણ મદદ કરશે. એના પહેલા કર્માતીત અવસ્થા મેળવવાની છે. સાંવરાથી ગોરા બનવાનું છે, શ્યામથી સુંદર બનવાનું છે. કામ ચિતા પર બેસી સાંવરા બની ગયા છો. હવે બાપ ખૂબસૂરત એટલે કે સુંદર બનાવે છે. આત્માઓનું રહેવાનું ઠેકાણું તો એક જ છે ને. અહીં આવીને પાર્ટ
ભજવો છો. રામ રાજ્ય અને રાવણ રાજ્યને ક્રોસ કરો છો, પસાર કરો છો. હવે બાપે બતાવ્યું છે કે જૂની દુનિયાનો અંત છે, હું આવું જ છું અંતમાં. જ્યારે બાળકો બોલાવે છે, જૂની દુનિયાનો વિનાશ જરૂર થવાનો છે. ગાયન પણ છે મિરુઆ મોત, મલ્લુકા શિકાર. પરંતુ બાપની શ્રીમત પર નહીં ચાલશે તો તે ખુશી હોઈ ન શકે. હમણાં તમે બાળકો જાણો છો કે આપણે આ શરીર છોડી અમરપુરીમાં જવાનું છે. તમારું નામ જ છે શક્તિદળ, શિવ શક્તિઓ. પછી તમે પ્રજા, પિતા, બ્રહ્મા, કુમાર અને કુમારીઓ છો. શિવના તો બાળકો છો, પછી ભાઈ બહેન બનો છો. પ્રજા, પિતા, બ્રહ્મા દ્વારા જ રચના રચાય છે. બ્રહ્માને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહે છે. તો બાપ આત્માઓને સમજાવે છે, આત્મા જ શરીર દ્વારા બધું કરે છે, આત્માના શરીરને મારે છે. તો આત્મા કહેશે, અમે આ શરીરથી ફલાણા આત્માના શરીરને માર્યું. બાળકો પત્રમાં લખે છે, અમે આત્માએ શરીર દ્વારા આ ભૂલ કરી. મહેનત છે ને, આમાં વિચાર સાગર મંથન કરવાનું છે. પુરુષો માટે બહુ જ સહજ છે. મુંબઈમાં સવારના કેટલા હરવા ફરવા જાય છે. તમારે તો એકાંતમાં વિચાર સાગર મંથન કરવું પડે. બાબાની મહિમા કરતા રહો. બાબા કમાલ છે તમારી. દેહધારીની મહિમા નથી ગવાતી, વિદેહી ઊંચામાં ઊંચા ભગવાન છે. એ ક્યારેય પોતાનો દેહ નથી લેતા. પોતે બતાવ્યું છે કે હું સાધારણ તનમાં પ્રવેશ કરું છું. આ પોતાના જન્મોને નથી જાણતા, તમે પણ નહોતા જાણતા. હવે આમણે મારા દ્વારા જાણ્યું છે તો તમે પણ જાણી ગયા છો. તો આ પણ પ્રેક્ટિસ છે. બાપને યાદ કરવાથી તમને ખૂબ ખુશી થશે. જ્યારે પોતાને આત્મા નિશ્ચય કરશો તો આત્માને જ જોતા રહેશો. પછી વિકારની કોઈ વાત ઉઠી નથી શકતી. બાપ કહે છે અશરીરી ભવ, પછી ક્રિમિનલ એટલે કે વિકારી ખ્યાલાત ઉઠે જ કેમ છે? શરીરને જોવાથી નીચે પડે છે, જોવાનું છે આત્માને. અમે આત્મા છીએ, અમે આ પાઠ ભજવ્યો છે. તો હવે બાપે કહ્યું છે અશરીરી ભવ, મને યાદ કરો તો પાપ કપાઈ જશે અને યાદની યાત્રા પર રહેવાથી કમાણી જમા થશે. સવારનો સમય ખૂબ સારો છે. ફક્ત બાબા સિવાય બીજા કોઈને જુઓ પણ નહીં. બાકી આ લક્ષ્મીનારાયણ છે મુખ્ય લક્ષ. મન મના ભવ, મધ્યાજી ભવ, આનો અર્થ કોઈ નથી જાણતા. તમે સમજાવી શકો છો, ભક્તિ છે જ પ્રવૃત્તિ માર્ગવાળાઓ માટે. તે નિવૃત્તિ માર્ગવાળા જંગલમાં શું ભક્તિ કરશે? પહેલા તો એ પણ સતો પ્રધાન હતા. એ સમયે એમને બધું જ જંગલમાં પહોંચતું હતું. હમણાં તો જો ઝૂંપડીઓ ખાલી પડી છે, કારણ કે તમો પ્રધાન બનવાના કારણે એમની પાસે કંઈ પહોંચતું નથી. ભક્તોની શ્રદ્ધા નથી રહી, આ કારણે હમણાં ધંધામાં લાગી ગયા છે. કરોડપતિ પદમપતિ છે, હવે આ તો બધું ખતમ થવાનું છે. એવું નથી કે આ સોનાથી કોઈ મકાન વગેરે બનશે, ત્યાં તો બધું જ નવું હશે.
અનાજ પણ નવું, નવી દુનિયામાં ફર્સ્ટ ક્લાસ વસ્તુઓ હોય છે. હમણાં તો જમીન સડી ગઈ છે, જે અનાજ પણ પૂરું નથી નીકળતું. ત્યાં તો બધી જમીન પણ તમારી, સાગર પણ તમારો હોય છે. ત્યાં કેટલું શુદ્ધ ભોજન ખાય છે. અહીં તો જુઓ, જાનવરોને પણ પકાવીને ખાઈ લે છે. ત્યાં તો આવી વાત જ નથી. તો આ બાળકોએ બાબાનો ખૂબ જ આભાર માનવો જોઈએ. તમે બાપને જાણો છો અને પછી બીજાઓને પણ બતાવો છો કે બાપે કહ્યું છે કે હું સાધારણ વૃદ્ધ તનમાં એમની પણ વાનપ્રસ્થ અવસ્થામાં પ્રવેશ કરું છું. વાનપ્રસ્થ અવસ્થામાં જ પાછા જવાનું છે. આ પણ કાયદો છે. ભક્તિમાં પણ આ જ રસમ ચાલે છે. આ બધી છે ધારણ કરવાની વાતો. કોઈ તો સારી રીતે નોંધ કરી ધારણ કરીને બીજાઓને પણ સંભળાવે છે. સાંભળવાથી ખૂબ મજા આવે છે, કારણ કે હમણાં સહારો મળ્યો છે. તમે જાણો છો, દરેક આત્મા ભ્રુખુટી તખ્ત પર વિરાજમાન છે. આત્માના માટે જ કહે છે, ભ્રુખુટીની વચ્ચે ચમકે છે અજબ સિતારો. એવું તો નથી કહેતા પરમપિતા પરમાત્મા શિવ ચમકે છે, પરંતુ આત્મા ચમકે છે. આત્મા ભાઈ ભાઈ છે ત્યારે કહે છે. હિન્દુસ્તાની, પાકિસ્તાની, બૌદ્ધી બધા ભાઈ ભાઈ છે, પરંતુ ભાઈનો અર્થ સમજતા નથી. તમારો પરસ્પર કેટલો પ્રેમ હોવો જોઈએ. સતયુગમાં જાનવરોને પણ પરસ્પર પ્રેમ છે. તમે ભાઈ ભાઈ છો તો કેટલો પ્રેમ હોવો જોઈએ. પરંતુ દેહ અભિમાનમાં આવવાથી એકબીજાથી ખૂબ હેરાન થઈ જાય છે. પછી એકબીજાની નિંદા કરે છે. આ સમયે તો આ બાળકોએ પરસ્પર બહુ જ ક્ષીરખંડ થઈને રહેવાનું છે. આ સમયે જ તમે આ પુરુષાર્થ કરો છો 21 જન્મ માટે. આજે બાબાએ કીધું છે 21 જન્મ ક્ષીરખંડ થઈને ચાલો છો. જો કોઈ ઉલટો શબ્દ મોઢેથી નીકળી જાય તો તરત કહેવું જોઈએ આઈ એમ સોરી, કારણ કે આપણને બાબાનું ફરમાન છે, બાબાની આજ્ઞા છે કે બહુ જ મીઠા થઈને રહેવાનું છે. જે ફરમાન નહીં માનશે એમને કહેવાશે ઈશ્વરના ના ફરમાન બરદાર, અવજ્ઞા કરવાવાળા. ક્યારેય પણ કોઈને દુઃખ નથી આપવાનું. બાકી બાબા જાણે છે. સિપાઈની સર્વિસ છે તો સાચું કરવા માટે કોઈને મારવા પણ પડે છે. મિલિટરી વાળાને લડાઈ પણ કરવી પડે છે. ફક્ત પોતાને આત્મા સમજી મામે કમ યાદ કરો તો બેડો પાર થઈ જશે. આ જૂની દુનિયાને શું જોવાની? આપણે તો નવી દુનિયાને જોવાની છે. હમણાં તો શ્રીમદથી નવી દુનિયા સ્થાપન થઈ રહી છે. આમાં આશીર્વાદની કોઈ વાત નથી. ટીચર ક્યારેય આશીર્વાદ નથી કરતા. ટીચર તો ભણાવે છે, જેટલું જે ભણે છે, મેનર્સ ધારણ કરે છે, એવું પદ મેળવે છે. આમાં પણ એવું છે, પોતાનું રજિસ્ટર પોતે જ જોવાનું છે કે અમે કેવી રીતે ચાલીએ છીએ. કોઈ તો બહુ જ મીઠા થઈને ચાલે છે, દરેક વાતમાં રાજી રહે છે. બાબાએ કહ્યું છે કે તમે પરસ્પર કચેરી કરો કે કોઈ ભૂલ તો નથી થતી, પરંતુ કચેરી કરવા વાળાએ સમજવું જોઈએ અમે આત્મા છીએ. અમે પોતાના ભાઈને પૂછીએ છીએ આ શરીર દ્વારા કોઈ ભૂલ તો નથી થઈ, કોઈને દુઃખ તો નથી આપ્યું. બાપ ક્યારેય દુઃખ નથી આપતા. બાપ તો સુખધામના માલિક બનાવે છે. બાપ છે જ દુઃખ હરતા સુખ કરતા.
તો તમારે પણ બધાને સુખ આપવાનું છે. ઉલટું સુલટું ક્યારેય પણ બોલવાનું નથી, ક્યારેય પણ કાયદો પોતાના હાથમાં નથી ઉઠાવવાનો. તમારું કામ છે રિપોર્ટ કરવાનું, બહુ જ મીઠા બનવાનું છે. જેટલા મીઠા બનશો એટલો બાપનો શો કરશો, બાપને પ્રત્યક્ષ કરશો. બાપ પ્રેમના સાગર છે, તમે પણ પ્રેમથી સમજાવશો તો તમારો વિજય થશે. બાપ કહે છે, મારા લાડલા બાકો ક્યારેય કોઈને દુઃખ નહીં આપતા. એવા ઘણા છે જે ઉલટી સુલટી ભૂલો કરે છે, ચુગલી કરવી, રીસ કરવી, હસદ કરવી, મજાક કરવી, આ પણ વિકર્મ છે ને. બાબા કહે છે, જે સારા વફાદાર સર્વિસેબલ બાળકો હશે તે મને જરૂર મીઠા લાગશે, એમને પુચકાર પણ આપશે, બીજાને નહીં આપે. પછી કહે છે, એમની ખાસ ખાતરી થાય છે. આ મોટા વ્યક્તિ છે, એવા ખૂબ નુકસાન કરે છે, ઊંધું ચત્તું કામ કરીને દોષ ધરે છે. સમાચાર આવે છે, પલાણા બીડી નથી છોડતા. બાબા કહે છે, એમને પણ સમજાવવું પડે છે કે તમે યોગ બળથી વિશ્વને પાવન બનાવી શકો છો તો શું આ નથી છોડી શકતા. બાપને યાદ કરો, બાબા અવિનાશી સર્જન છે, એવી દવા આપશે જે બધા દુઃખ દૂર થઈ જશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર, પહેલું છે, દેહાભિમાનમાં આવીને એકબીજાને હેરાન નથી કરવાના. દરેક વાતમાં રાજી રહેવાનું છે, ક્યારેય પણ ચુગલી નથી કરવાની, હસદ રીસ નથી કરવાની, કોઈને દુઃખ નથી આપવાનું, પરસ્પર બહુ જ મીઠા ક્ષીરખંડ થઈને રહેવાનું છે. બીજું, સવારે સવારે ઉઠી પ્રેમથી બાપને યાદ કરવાના છે, સ્વયં પોતાની સાથે વાતો કરવાની છે, વિચાર સાગર મંથન કરતા બાબાનો આભાર માનવાનો છે. આજનું વરદાન, પોતાની પાવરફુલ સ્થિતિમાં સ્થિત રહી મનસા દ્વારા સેવા કરવાવાળા નંબર વન સેવાધારી ભવ. જો કોઈને વાણીની સેવાનો ચાન્સ નથી મળતો તો પણ મનસા સેવાનો ચાન્સ દરેક સમયે છે જ. પાવરફુલ અને સૌથી મોટામાં મોટી સેવા મનસા સેવા છે. વાણીની સેવા સહજ છે, પરંતુ મનસા સેવા માટે પહેલા પોતાને પાવરફુલ બનાવવા પડે છે. વાણીની સેવા તો સ્થિતિ ઉપર નીચે થતા પણ કરી લેશે, પરંતુ મનસા સેવા એવી રીતે નથી થઈ શકતી. જે પોતાની શ્રેષ્ઠ સ્થિતિ દ્વારા સેવા કરે છે તે જ નંબર વન સેવાધારી ફૂલ માર્ક્સ લઈ શકે છે. સ્લોગન છે, લૌકિક કાર્ય કરતા અલૌકિકતાનો અનુભવ કરવો જ સરેન્ડર થવું છે, સમર્પિત થવું છે. અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો. હવે ડબલ લાઇટ બની દિવ્ય બુદ્ધિરૂપી વિમાન દ્વારા સૌથી ઊંચી ચોટીની સ્થિતિમાં સ્થિત થઈ વિશ્વના સર્વ આત્માઓ પ્રત્યે લાઇટ અને માઇટની શુભ ભાવના અને શ્રેષ્ઠ કામનાના સહયોગની લહેર ફેલાવો. આ વિમાનમાં બાપ દાદાની રિફાઇન્ડ શ્રેષ્ઠ મતનું સાધન હોય, પેટ્રોલ હોય, એમાં જરા પણ મનમત પરમતનો કચરો ન હોય. ઓમ શાંતિ.